ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે મિત્રો, તમારા માટે ખૂબ જ અગત્યનો એવો ટોપિક આપણે લઈને આવ્યા છીએ, જે છે મેડિકલ તપાસમાં શું આવશે. વન રક્ષક ફોરેસ્ટ બીટગાર્ડની તમે ગ્રાઉન્ડ જે છે એટલે શારીરિક કસોટી પાસ કરશો, એટલે મિત્રો તમને આ શારીરિક એમ કહેવાય કે કસોટી પાસ કર્યા પછી મેડિકલ તપાસ માટે બોલાવવામાં આવશે. તો કેવી કેવી તમારા શરીરની ખામી હોય તો એ ખામી ગણાય, અને મિત્રો તમે મેડિકલ તપાસની અંદર ડિસ્ક્વોલિફાય થઈ શકો છો. મિત્રો, કહેવાનું એક જ છે કે જો આમાંથી કંઈ તમને આવી ખામી અત્યારથી દેખાતી હોય તો એનો ઈલાજ કરાવી નાખજો, તો તમે ક્વોલિફાય થઈ શકો. કઈ કઈ રીતની ખામી હોય એને ખામી ગણવામાં આવે છે? તો કે ભાઈ જુઓ, એક તો કે ભાઈ નોકની એટલે કે પગની ખામી. જો અહીંયા ફોટાની અંદર તમને દર્શાવ્યું છે મિત્રો, પગ જે છે પગ ઉપરથી આવી રીતે જો ભેગા રહેતા હોય અને નીચેથી મિત્રો આવી રીતે જો પોળા રહેતા હોય તો એ ખામી ગણાય નોકની. પછી આખા પગ પોળા રહેતા હોય, વચ્ચે ખૂબ જ જગ્યા રહેતી હોય બંને પગની વચ્ચે, તો પણ મિત્રો એ શું નોકની ખામી ગણાય. પછી મિત્રો ત્રાંસા પગ. જુઓ, તમારે એક પગની ઉપર બીજો પગ ચડી જતો હોય અને આવી રીતે ત્રાંસા રહેતા હોય તો એ પણ મિત્રો ખામી ગણાય. અને ઉપરથી ભેગા મિત્રો થતા હોય અથવા તો આ ખુલ્લા બંને આવી ગયું. જો આ રીતની ચાર પાંચ પ્રકારની ખામીઓ છે. જો આ રીતે પગ તમારા રહેતા હોય તો એને નોકની ખામી કહેવામાં આવે છે મિત્રો. અને મિત્રો આનો ઈલાજ છે, તમે જો હોય તો બહુ ભાગ્ય હોય, તો નહીતર ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થીઓને આવું ક્યારેય હોય નહીં. પછી પીસીજન ચેસ્ટ, પીસીયન ચેસ્ટ, પીસીજન નહીં પણ પીસીયન ચેસ્ટ, એટલે કે વધારે બહાર આવેલી છાતી. જુઓ ફોટાની અંદર છાતી છે એ નોર્મલ આપણે આવે, એ નોર્મલ કરતા વધારે પ્રમાણમાં જો છાતી બહાર આવી ગયેલી છે અથવા એક છાતીનો ભાગ આવી ગયેલો છે તો એને મિત્રો પીસીયન ચેસ્ટ કહેવામાં આવે છે. અથવા તો વધારે પડતી છાતી અંદર ગળી ગયેલી છે, અંદર જતી રહેલી છે તો એને પણ આ પ્રકારની ખામી કહેવામાં આવે છે. એટલે આ બીજી ખામી. ત્રીજી ખામી છે મિત્રો સ્કિવન્ટ આઈસ. શું છે સ્કિવન્ટ આઈ? એટલે કે ત્રાસી આંખ. જે આંખો છે એ તમારે ત્રાસી રહેતી હોય, એક અથવા બંને આંખો ત્રાસી હોય અથવા તો બહુ અંદર આંખો બંને જતી રહેલી હોય, એક આંખ અંદર જતી રહેલી હોય તો આવી જે છે એને આંખની ખામી કહેવામાં આવે છે. ફોટાની અંદર મિત્રો તમે જોઈ શકો છો આ રીતની ખામી હોય છે. ત્યારબાદ ચોથી ખામી આપણને આપવામાં આવેલી છે ફ્લેટ ફીટ. ફ્લેટ ફીટ એટલે કે મિત્રો પગની ખામી છે. હવે આની અંદર ફોટાની અંદર જુઓ તમે, ત્રણે ત્રણ એક સાથે આપી દીધું છે. તો એક તો તમારો પગ આવી રીતે ટૂંકમાં સપાટ રહેતો હોય, વચ્ચે જે સહેજ ગેપ હોય એ ગેપ ન રહેતો હોય એને શું કહેવાય મિત્રો? તો ફ્લેટ ફીટ કહેવામાં આવે છે. અથવા તો વચ્ચે તમારી પગની વચ્ચે જુઓ ફોટામાં ખૂબ ગેપ રહેતો હોય તો પણ એ ખામી ગણાય. નોર્મલ જે આપણે ગેપ રહે છે એટલો જ રહેવો જરૂરી છે. તો આ મિત્રો શેની ખામી છે? ફ્લેટ ફીટની ખામી છે. ત્યારબાદ મિત્રો વેરિકોઝ વેઇન્સ. વેરિકોઝ વેઇન્સ એટલે શું? જો ફોટાની અંદર તમારી નસ છે પગની હાથની વધારે પડતી ફૂલી જાય અથવા તમારે ફૂલી જતી હોય તો એ જે છે એને કહેવાય વેરિકોઝ વેઇન્સ, એટલે કે વધારે પડતી ફૂલી જતી નસો. જો અહીંયા આપણે ફોટાની અંદર તમને દર્શાવ્યું છે આવી રીતે નસો વધારે પડતી જો ફૂલી જતી હોય તો એ પગની ખામી છે, નસની ખામી છે. પછી મિત્રો હેમરટોસ. હેમરટોસ એટલે શું? અહીંયા જુઓ તો પગની વળેલી કે ભેગી આંગળીઓ. ફોટાની અંદર જુઓ, અમુક વાર એવું હોય કે પગનો જે પંજો છે અથવા હાથ જે છે એની આંગળી જે છે નોર્મલ છે એની કરતા આવી રીતે વળેલી રહેતી હોય ફોટાની અંદર તમે જોઈ શકો છો. એક અથવા બે અથવા એકા બીજી આંગળી છે આવી રીતે ઉપર ચડીને રહેતી હોય, એકા બીજાની ઉપર ચડેલી રહેતી હોય જુઓ ફોટાની અંદર, તો આ પ્રકારની જે ખામી છે એક પ્રકારની હેમર ટોચની ખામી છે.
આ બધી ખામીઓ મિત્રો નિવારી શકાય છે. હજુ જો મિત્રો તમારે તકલીફ હોય તો, એકાદ ટકો જો તકલીફ હોય તો, નહીતર આ તકલીફ કોઈને હશે નહીં. બધાએ જોઈ કારવીને જ ફોર્મ ભર્યું હોય, એમ છતાં પણ મિત્રો આ તમને મારે દર્શાવવું જરૂરી છે. પછી છે ફ્રેક્ચરડ લિમ્બ. શું છે? ફ્રેક્ચરડ લિમ્બ એટલે કે હાડકું જે છે એ ભાંગી ગયેલું હોય તો પણ તમે આજે મેડિકલ તપાસ છે એની અંદર ડિસ્ક્વોલિફાય થશો. જો અહીંયા અમુક તમને ફોટા દર્શાવેલા છે તો આવી રીતે હાડકાનું ફ્રેક્ચર પણ ના હોવું જોઈએ. પછી છે ડિકેઇડ ડીથ. ડિકેઇડ ડીથ શું છે? ડિકેઇડ ડીથ એટલે કે સડેલા દાંત. જુઓ અહીંયા ફોટો આપણે દર્શાવ્યો છે, આ તમારા દાંત છે એ સડેલા હોય, વધારે પ્રમાણમાં ખૂબ આવી રીતે સડેલા હોય તો તમે ડિસ્ક્વોલિફાય થઈ શકો છો. તો આની મિત્રો દવા કોઈ નથી, પણ આમાં દાંત તમે નવા નખાવી શકો. ત્યારબાદ છે કલર બ્લાઇન્ડનેસ. જો અહીંયા તમને દર્શાવ્યું છે કલર તમને અલગ પ્રકારનો દેખાતો હોય, લીલો હોય કાળો દેખાતો હોય, કાળો હોય તમને સફેદ દેખાતો હોય, સફેદ કાળો દેખાતો હોય, આવું મિત્રો કલરની ખામી હોય તો આ એક પ્રકારની ખામી છે. શેની? તો કલર બ્લાઇન્ડનેસ ની તમને ખામી છે એમ ગણાય. પછી મિત્રો પછી છે કોમ્યુનિકેબલ. શું છે? કોમ્યુનિકેબલ અથવા તો સ્ક્રીન ડિસીઝ. જો અહીંયા ફોટાની અંદર તમે જોઈ શકો તમારી સ્ક્રીન છે એ જો ખરાબ હોય, એટલે કે ચામડીનો તમને રોગ હોય, ચામડી તમારી જો ખરાબ હોય તો એને કહેવાય મિત્રો આ કોમ્યુનિકેબલ અથવા સ્ક્રીન ડિસીઝ, એટલે આ એની ખામી કહેવાય. પછી મિત્રો એક ખામી આવે છે આ પ્રકારની. શું આવે છે? સેપાઈ કરીને આવે છે. તો એની અંદર આ બધા એસ H A P E I આ બધી ખામીઓ છે. તો એ ખામીઓની અંદર પહેલા જુઓ તો શું છે ભાઈ? તો કે સાયકોલોજીની ખામી. સાયકોલોજી એટલે તમને જો માનસિક બીમારી હોય કાંઈ, જો અહીંયા આપણે ફોટાની અંદર દર્શાવ્યું છે આ માનસિક બીમારી હોય તો માનસિક બીમારી માટે તમે ડિસ્ક્વોલિફાય થશો. પછી છે હિયરિંગ. હિયરિંગ એટલે સાંભળવું. સાંભળવામાં મિત્રો તમને તકલીફ હોય, કોઈ ક બોલે તમને ગ સંભળાય, કોઈ એ બોલે તમને કઈ બીજો અક્ષર સંભળાય, તો એને કહેવાય હિયરિંગની ખામી, સાંભળવાની ખામી. અહીંયા જુઓ તો એ જે છે એ છે સાંભળવાની ખામી. ત્યારબાદ મિત્રો છે એપેન્ડેજ. શું છે? એપેન્ડેજ એટલે એપેન્ડિક્સ જે આપણે કહીએ એ નહીં, પણ હૃદય રોગ. હૃદય રોગ જે જો તમારે કયો હોય અથવા ભૂતકાળમાં હતો તો પણ તમે ડિસ્ક્વોલિફાય થઈ શકો. પછી મિત્રો જુઓ તો એક છે ફિઝિકલ કેપેસિટી ફોર નોર્મલ વર્ક. એટલે કે ફિઝિકલ તમને જે કરાવવાની છે એની અંદર નોર્મલ વર્ક જે કરાવવાનું છે એની અંદર મિત્રો તમે વર્ક કરવા સક્ષમ નથી, તમારામાં કોઈ પણ પ્રકારની ખામી છે તો મિત્રો એને ખામી ગણવામાં આવશે. પછી મિત્રો છે આઈસાઇટ. આઈસાઇટ એટલે કે આંખોની ખામી. જુઓ આંખોની આ પ્રકારની ખામી, આંખની કીકી ત્રાસી રહેતી હોય, પછી આંખની કીકી છે એ એક બાજુ રહેતી હોય, એ આંખની કીકી છે એ બહાર આવેલી હોય અથવા તો અંદર આંખો ગળી ગયેલી હોય, તો આ પ્રકારની જે ખામી છે એને શું કહેવામાં આવે છે મિત્રો? તો એને કહેવામાં આવે છે આંખોની ખામી, એટલે કે આઈસાઇટ કહેવામાં આવે છે. અને પછી મિત્રો ઉપર દર્શાવેલ કાર્ય કરવામાં અસક્ષમ જો તમે હશો, આ કઈ જે કાર્યો છે એની અંદર અસક્ષમ તમે હશો તો પણ એ ખામી જ ગણાય. તો આ મિત્રો એક પ્રકારની આવી જો તમારામાં ખામી છે તો મિત્રો આને મેડિકલ તપાસમાં ખામી ગણવામાં આવે છે. આટલી આટલી ખામીઓ આપણને દર્શાવવામાં આવી છે. તો જો હજુ પણ મિત્રો તમારે કઈ આવી ખામી રહી ગયેલી હોય તો ડોક્ટરે તપાસ કરાવી લેજો અને એની સારવાર જે છે એ કરાવી લેજો, જેથી કરીને મિત્રો તમે સક્સેસ થઈ ગયા હોય, ગ્રાઉન્ડ પાસ કરી દીધું હોય અને હવે મિત્રો તમે છેલ્લા સ્ટેપમાં તમે નાપાસ ન થાઓ. તો આટલું મિત્રો અહીં સુધી રાખીએ છીએ. આ હતી આપણી મેડિકલ તપાસ. આગલા લેક્ચરની અંદર હવે મળશું.